वेलकम बैक। अमदावाद राजकोट हाईवे पर वीटीवी न्यूज नो ग्राउंड जीरो रिपोर्ट। पहला ज वरसाद में अमदावाद राजकोट हाईवे धोवाई गयो छे। बावड़ा, चांगोदर, मोरैया, सनाथल सहित गामों हाईवे धोवायो छे। खराब रस्ताना कारणे ट्राफिक जामनी समस्या पण उद्भवी छे। दररोज आ हाईवे पर लाखों वाहनों पसार थाय छे। वरसादना कारणे रोडनुं धोवाण थता हाईवे नी हालत खराब। આપણે ઉપસ્થિત છે અને ચાંગોદર બાવડા મોરૈયા નજીકનો રસ્તો છે તે એકદમ તૂટી ગયો છે, બિસ્માર હાલતમાં છે, તે થઈ ગયો છે। રસ્તાની હાલત, રસ્તાની પરિસ્થિતિ છે તે તમે દ્રશ્યોમાં જ જોઈ શકો છો। અને તૂટેલા રસ્તાના કારણે કેવા પ્રકારની ટ્રાફિકની સમસ્યા થાય છે તે પણ આપણી સામે છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે હાઈવે પરનો મેઇન રોડ છે કે તે તૂટી ગયો છે। કેવો રસ્તો, કેવો તૂટેલો છે, કેવી સમસ્યા છે? આમાં પ્લેન ઉતરી હકે, પ્લેન ઉતરે એવી વ્યવસ્થા છે। રસ્તો એકદમ તૂટેલો જ છે આવો? ક્યાંથી આવો છો તમે? અમદાવાદથી। અમદાવાદથી આ સ્થિતિ છે? આ સ્થિતિ બિલકુલ। તો લોકોનો ક્યાં ગુસ્સો પણ છે કે આમાં પ્લેન ઉતારી શકે, કારણ કે રસ્તો તો એકદમ બિસ્માર હાલતમાં આ તૂટેલો છે અને તેના કારણે લોકોને છે તે પરેશાની છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે આ પ્રમાણેની રસ્તાની સ્થિતિ છે તે લોકો છે તે વર્ણવી રહ્યા છે। કેસા રસ્તા કેસા ટૂટા હુઆ, ખરાબ હૈ, બહોત ખરાબ હૈ, ખરાબ હૈ। યે ગવર્નમેન્ટ સે પત્થર ઘુમારી હમારી, હમ સર રાજકોટ સે આ રહે, યે રસ્તા ઇતના ખરાબ હૈ, હમારા પૂરા ગાડી નુકસાન હોતા હમારે કો ઇસમે। તો રાજકોટ થી આવે છે અને રસ્તાની સ્થિતિ કેવી છે તે તમે જોઈ શકો છો કે ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડો તે કેવું ખૂબ મુશ્કેલ છે। લોકો છે તે પોતાની હયાવારણ ઠલવી રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયા દર વર્ષે છે તે ટેક્સ જમા થાય છે। ટોલ ટેક્સના પણ મોટી ગાડીઓ પાસેથી પૈસા છે તે લેવામાં આવે છે, પરંતુ સ્થિતિ કેવી છે? ગ્રાઉન્ડ ઝીરો પર વીટી મિનિસ્ટ્રી ટીમ પહોંચી છે। અમદાવાદ રાજકોટ હાઈવેના ટ્રાફિક જામના દ્રશ્યો ઘણી વખત સામે આવ્યા છે, ઘણી વખત કલાકોના ટ્રાફિક જામ થયા છે, પરંતુ તેનું સાચું કારણ છે તે આ છે કે આ કારણે અહીંયા ટ્રાફિક જામ છે, તેના દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે। જાણે ડાન્સિંગ કાર બની ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। રસ્તો છે તે ચારે બાજુથી તૂટી ગયો છે, કોઈ એક નહીં પરંતુ તમામ બાજુથી આ જ સમસ્યા છે। જોઈ શકાય છે ગાડીની હાલત કે રસ્તો કેવો છે તે લોકો છે કેવી રસ્તાની કેવી સ્થિતિ છે આગળ? રસ્તાની બહુ ખરાબ સ્થિતિ છે, બહુ ખરાબ સ્થિતિ છે, કેવી સમસ્યા થઈ? ખાડામાં જો ટ્રાફિક થઈ જાય, પાણી ભરાઈ જાય, પંચર થઈ જાય, મારા ગાડી બે વાર તો ટાયર બદલવું પડ્યું। ક્યાંથી આવો તમે? સારંગપુર થી બિલકુલ। તો આ પ્રકારની સમસ્યા છે તે જોઈ શકાય છે કે કેટલો ટ્રાફિક જામ પણ થઈ જાય, લોકો પણ પોતાની સમસ્યા છે તે ક્યાંક કહી રહ્યા છે કે ટ્રાફિક જામ થઈ જાય, ગાડીઓમાં પંચર થઈ જાય, કેવું તો કેવું કોને તે એક સ્થિતિ છે તે થઈ રહી છે। કારણ કે નવે નવી ગાડી હોય કે જૂની ગાડી હોય, સરસ નવી ગાડી હોય તો જૂના જેવી હાલત છે તે અહીંયા થઈ જાય છે। જોઈ શકાય છે કે આ સ્થિતિ છે તે હાઈવે પરના રસ્તાની છે તે જોવા મળી રહી છે। લોકો પોતાની હયા વારણ છે તે ઠાલવી રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે તે લોકો તે વાત છે તે લોકો પોતાની છે તે કહી રહ્યા છે। જોઈ શકાય છે કે મારી પાછળ અને આસપાસમાં તમામ લોકો એક બાજુ બ્રિજ બની રહ્યા છે તો બીજી બાજુ રસ્તાની આ જ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। લોકો પોતાની વાત છે તે પહોંચાડી રહ્યા છે, પરંતુ ખરાબ રસ્તો છે તો કેવી રસ્તાની સ્થિતિ કેવી છે ભાઈ? બહુ ખરાબ સ્થિતિ છે, પાણી બહુ ભરે છે, ખાડા બહુ છે, ખાડા બહુ છે, આગળની લાઈન સુધી ખાડા છે બિલકુલ। તો આ હાઈવે પરની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। લોકો પોતાની વાત છે તે પહોંચાડી રહ્યા છે। જોઈ શકાય છે કે ખરાબ રસ્તાઓ છે અને આ ખરાબ રસ્તાઓના કારણે ટ્રાફિક જામ છે તેની સ્થિતિ છે તેનું નિર્માણ થાય છે। અનેક વખત રજૂઆત છે તે થઈ છે, અનેક વખત રજૂઆત છે તે કરાઈ છે, પરંતુ જવાબ દેનાર કોણ તે એક સવાલ છે। તંત્ર સામે અનેક વખત છે તે વાત કરવામાં આવી, પરંતુ સ્થિતિ આ જ છે। ક્યાંથી આવો તમે? સારંગપુરથી આવ્યા, સારંગપુર। કેવી રસ્તાની સ્થિતિ કેવી છે બગોદરા થી લઈને અહીં સુધી? લાખો રૂપિયાની ગાડી હોય પણ હાલત કેવી કરનાર? એકદમ છે, ડમાડોળ ગાડી થઈ જતી, પરિસ્થિતિ બહુ ખરાબ છે અહીંયા આગળ ખાડાની એની। શું કેશો? કરોડો રૂપિયાનો ટેક્સ ભરીએ, લાખો ની ગાડી, પરંતુ રસ્તાઓની સગવડતા નથી મળતી। સો ટકા વાત છે, રસ્તાઓ બહુ બગડી ગયા છે, ગાડીમાં પ્રોબ્લેમ થાય છે, કઈ તૂટી બૂટી જાય તો બહુ પ્રોબ્લેમ થઈ જાય।
બિલકુલ, તો કરોડો રૂપિયાની ગાડી લઈ લો કે લાખો રૂપિયાની, પરંતુ રસ્તા જ સારા નહીં મળે તો જનતા ક્યાં જશે? વાહન ચાલકો જોઈ શકો છો કે કેટલા લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો છે ત્યાં રસ્તા પર થઈ જાય છે. દરેક ગાડી છે તે પોતાની આ સમસ્યા હૈયા વરડ છે તે ઠાલવી રહ્યા છે. દરેક મુસાફરો કહી રહ્યા છે કે લાખો રૂપિયાનો ટેક્સ છે તે દર વર્ષે જાય છે, ટોલ ટેક્સના પૈસા પડ જાય છે, રસ્તાઓ છે તે કરોડો રૂપિયાના બને છે, પરંતુ સ્થિતિ છે તે આ જોવા મળી રહી છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે સૌથી મોટો કે જે અમદાવાદ રાજકોટ હાઈવે અને ટ્રાફિક કેવો હોય મારે કહેવાની જરૂર નથી, કારણ કે દ્રશ્યો જ બોલી રહ્યા છે કે કેવો ટ્રાફિક હોય. પરંતુ આ ટ્રાફિક વાળા રસ્તા પર રસ્તાની હાલત કેવી છે તે આપણી સામે છે. એટલે કે દર વખતે રજૂઆત થાય, મીડિયામાં માધ્યમથી સમાચાર આવે, પરંતુ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી થતો તેનો આ સૌથી મોટો પુરાવો છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો તે કહેવું જ ખૂબ મુશ્કેલ છે, અને જોઈ શકાય છે કે ગાડીઓની હાલત કેવા પ્રકારની થાય છે તે આપણી સામે છે. તમામ લોકો છે ત્યાં રસ્તાથી પરેશાન છે અને